ભાવનગરના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે એક્રેસેલ દ્વારા ભાવનગર ડિસ્ટ્રિક્ટ સાયકલ પોલો કપનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ 8 ટીમોએ ભાગ લીધો છે. ભાવનગરની સ્પોર્ટ્સ લવર્સ જનતા માટે એક્રેસેલ દ્વારા ભાવનગર ડિસ્ટ્રિક્ટ સાયકલ પોલો કપનું આયોજન કરાયેલ છે. સાયકલ પોલો સબ ખેલો અંતર્ગત ઘોઘા, કરદેજ, વલભીપુર, નવાગામ, બુધેલ, શિહોરની ટીમ મેદાનમાં ઉતરી છે. આ સાયકલ પોલો કપનું આયોજન ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે કરાયું છે. 8 જુલાઈને રવિવારે સાયકલ પોલો કપનું ફાઇનલ યોજાશે, ત્યારે તમામ ટીમમાં આ સાયકલ પોલો કપને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ જેમ આપણે ફેડરેશનનો પ્રેસિડેન્ટ બનીને જે લાસ્ટ ટાઈમ મેં કહ્યું હતું કે પ્રોમિસ કે અમે સાયકલ પોલો અમે આગળ રૂરલ વિસ્તારમાં સ્પોર્ટ લઈ જશું, એ અમે એક મહિનાનો કેમ્પ લાસ્ટ મંથ ઘોઘા તાલુકા, શિહોર, કરદેજ બધે લઈ ગયા. અને આજે પ્રાઇડ છે કે આજે ભાવનગર ડિસ્ટ્રિક્ટ સાયકલ પોલો કપ જે એક્રેસિલે સ્પોન્સર કર્યું છે, કે આજે તમે જોઈ શકો છો કે 6 ટીમ્સ જે આપણે ભાવનગરના છોકરાઓ અને છોકરીઓ સાથે બની છે, અને આજે ફ્રાઈડે, સેટરડે, સન્ડે 3 દિવસ રમી, અને આઈ થિંક એક નવો સ્ટેપ છે જે બીજી જે અમારે ઈચ્છા હતી કે જે સાયકલ પોલો સ્પોર્ટ એક ગામડામાં રૂરલ વિસ્તારમાં સ્પોર્ટ ફેલાય અને પોપ્યુલર થાય. એટલે આઈ થિંક આ ફર્સ્ટ સ્ટેપ છે. આઈ થિંક આનેથી ખૂબ જ આપણને આગળ આમાંથી પ્રોત્સાહન મળશે, પ્લેયર્સો બધા ખૂબ એનરોલ થાય છે, અને આઈ થિંક 2 મહિનામાં આપણે જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ સાયકલ પોલો કપ છે આપણે જોઈ શકીએ કે કદાચ સૌરાષ્ટ્ર સાયકલ પોલો કપ થશે, પછી ગુજરાત નેક્સ્ટ લેવલ, ને પછી હોપફુલી કે ઇન્ડિયા નેક્સ્ટ લેવલ સાયકલ પોલો કપ થઈ શકે.